ભાવનગરના કુંભરવાડી વિસ્તારના અલગ અલગ સરકારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ભાવનગર કુંભરવાડા વિસ્તારની અલગ અલગ સરકારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ યોજાયો. ભાવનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કુંભારવાડ વિસ્તારની અલગ અલગ સરકારી શાળામાં મેયરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ શાળા નંબર 50-51 ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને શાળામાં કન્યા કેળવણી દરમિયાન શાળામાં અભ્યાસ કરતી કન્યાઓએ સરસ મજાના ગીતો પર ડાન્સ કર્યો હતો. કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર વીએમ રાજપૂત, આરોગ્ય અધિકારી આર કે સિન્હા, કોઓપરેટર વર્ષાબેન ઉનાવા, વિલાસબેન રાઠોડ, નરેશભાઈ ચાવડા, બાબુભાઈ મીર, ઉષાબેન ગોહિલ, સેજલબેન ગોહિલ, ઉપેન્દ્રસિંહ ગોહિલ, લક્ષ્મણભાઈ રાઠોડ, નિકુંજભાઈ મહેતા, મહેન્દ્રસિંહ ચાવડા, જાગૃતિબેન ગાંધી, નીતિનભાઈ વેગડ, મહાવીરભાઈ ડાંગર, સુરેશભાઈ બુરિયા સહિત આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જાહિદ ગોલિયા, ભાવનગર. આજરોજ હું કુંભારવાડાની અલગ અલગ શાળામાં હાજરી આપેલી. મારી સાથે ત્યાંના કોર્પોરેટર બાબુભાઈ મેર, નરેશભાઈ ચાવડા, વર્ષાબેન ઉનાવા, ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબ, શિક્ષણ સમિતિના સદસ્યો મહેન્દ્રભાઈ, મહેન્દ્રસિંહ, નિકુંજભાઈ તથા અલગ અલગ SBI બેંકના તમામ અધિકારીઓ બધા હાજર રહેલા. પ્રવેશ ઉત્સવ એક એવો ઉત્સવ છે કે બાળક પહેલી વખત સ્કૂલે જાય છે. કહેવાય છે કે બાળકના દરેક વ્યક્તિનો બે વખત જન્મ થતો હોય છે. પહેલી વખતે જન્મે ત્યારે અને બીજી વખત તેમનો સ્કૂલમાં પ્રવેશ થાય ત્યારે. તો આજે બાળકનો બીજો જન્મ છે અને એ જન્મ ખૂબ આનંદથી ઉત્સાહથી એ લોકો પ્રવેશ કરે એ માટે કહીને અમે બધા જ ત્યાં હાજર રહી અને એમને પ્રોત્સાહિત કર્યા અને શુભેચ્છા પાછી કે એ જીવનમાં ખૂબ આગળ વધે એ શુભેચ્છા સાથે બધાને કહેવાય છે.